સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપવાનો મામલો. ઉપદેશ રાણા સનાતન સંઘના નામથી એનજીઓ ચલાવે છે અને વોટ્સએપના માધ્યમથી ઉપદેશ રાણાને ધમકી મળી હતી, ત્યારે ધમકી આપનાર મૌલાનાની ધરપકડ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી. કામરેજના કઠોરથી મૌલવીની ધરપકડ કરવામાં આવી. મોહમ્મદ સાહેર અબુલકર મૌલવીનું નામ હોવાનું સામે આવ્યું અને મૌલાના પાકિસ્તાન અને નેપાળના લોકોના સંપર્કમાં હતો. હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજા સિંઘ તેમજ સુદર્શન ન્યૂઝના એડિટર ઇન ચીફ સુરેશ ચૌહાણ તેમજ નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું રચ્યું હતું ષડયંત્ર. આ મૌલવી પાકિસ્તાની ગન મંગાવતું હતું અને પાકિસ્તાનથી પણ વેપન જલ્દી આપવાની વાત કરાઈ હતી. હથિયાર જલ્દી મંગાવવા બાબતે પણ ચેટ મળી છે. આઈસમો લુડો જેવી ગેમ કે જેમાં ચેટિંગ થઈ શકે તેનો ઉપયોગ વાત કરવા માટે કરતા હતા. ઉપદેશનું નામ એનસીમોએ ઢક્કન આપ્યું હતું અને કોડબ્રેડ નામના આધારે જ આ મૌલવી તેના સાગેદતો સાથે વાત કરતો હતો. હિન્દુવાદી નેતાઓના નિવેદનને લઈ આ મૌલવી લોકોને ટાર્ગેટ કરતો હતો. હિન્દુ નેતાને મારવા માટે 1 કરોડ રૂપિયા આપવાની વાત મૌલવીએ પાકિસ્તાનના હેન્ડલરને કરી હતી. પાકિસ્તાન તેમજ અન્ય દેશના વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પરથી ફોન કર્યા હતા. લાસકાણાના ડાયમંડ નગરમાં એમ્બ્રોઇડરીના ખાતામાં આ મૌલવી મેનેજર તરીકે કામ કરતો હતો. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડ કરવામાં આવી અને અગાઉ ઉપદેશ રાણાને એક્સ કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી. ત્યારે અગાઉ પણ ઉપદેશ રાણાને પાકિસ્તાન ઉપરાંત અલગ અલગ દેશોમાંથી જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. કિશન ભરવાડ હત્યા કેસ દરમિયાન પણ ટિપ્પણી મુદ્દે ઉપદેશ રાણાને મળી હતી ધમકી. ઉપદેશ રાણા જે એનજીઓ ચલાવે છે તેના સંઘના કમલેશ તિવારીની વિધર્મીઓના ધર્મગુરુ પર ટિપ્પણી કરવા બદલ 2019માં લખનૌમાં હત્યા કરવામાં આવી હતી. નિખિલ મિશ્રા, જીટીવી ન્યૂઝ, સુરત.